नर्मदा मैया ब्रिज 10 दिवस खुल्लू नहीं मुकाय तो युद्ध कांग्रेस वाहन व्यवहार अर्थे मुकशे खुल्लो। आयसर ट्रक में लाई जवाता पशुओं ने करजन नजीक बचा लेवाया, ड्राइवर रड़ी पड़ो। जाडेश्वर विस्तार नो जीगा तरीके ओळखातो बातमीदार नो वहीवट न थाय तो ते सीधो स्थानिक पोलीस ने बातमी आपतो होय छे। અને સ્થાનિક પોલીસ રેડ ન પાડે તો સીધી વિજિલન્સ સુધી બાતમી પહોંચતી હોય છે। ત્યારે ભરૂચ જીઆઈડીસીમાંથી ઝડપાયેલા લાઇટ ડીઝલના કૌભાંડની બાતમી કોણે અને કેમ પોલીસને આપી હતી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। ભરૂચ જિલ્લામાં લોક ચર્ચા મુજબ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર લાઇટ ડીઝલનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને આ ડીઝલ કૌભાંડના વિડીયો અને ફોટા બનાવી તોડ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ અંતે કોઈ વહીવટ ન થતા બાતમીદારે પોતાનો મનસુબો પાર ન પડતા અંતે સ્થાનિક પોલીસને બાતમી આપી હોવાની માહિતી સાંપડી રહી છે। અને જો સ્થાનિક પોલીસ રેડ ન પાડે તો સીધી બાતમી સ્ટેટ વિજિલન્સ સુધી પહોંચે અને તેમાં સ્થાનિક પોલીસને સસ્પેન્ડ થવાનો ભય સતાવતો હોય છે। ત્યારે ખરેખર બાતમીદાર તરીકે ઓળખાતો જીગો કોણ છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું બની ગયું છે અને આ જીગો ઘણી વખત પોલીસ કર્મીઓ સાથે ફોટા પડાવી પોલીસ સાથે સારા સંબંધ હોવાનું જણાવી તોડ કરી ગયો હોવાની માહિતી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। ત્યારે ભરૂચ એલસીબીમાં કયા પોલીસ કર્મીનો જીગો બાતમીદાર છે તે લોકોમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે। સૌપ્રથમ ભરૂચ જિલ્લામાં જે સ્થળ ઉપર ગોળક ધંધો ચાલતો હોય તેની રેકી કરવામાં આવે છે, ફોટા અને વિડીયો બનાવી સૌપ્રથમ તોડ કરવાના પ્રયાસો થતા હોય છે અને તોડ ન થાય ત્યારે પોલીસને બાતમી આપવામાં આવે છે અને પોલીસ બાતમીના આધારે રેડ કરે તો તેની સીધી બાતમી ઉપર સુધી પહોંચતી હોય છે અને જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર સ્થાનિક પોલીસને સસ્પેન્ડ થવાનો ભય સતાવતો હોય છે। ત્યારે આવા તોડબાજ બાતમીદારોને ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આવા બાતમીદારોને ઠેકાણે પાડવાની જરૂર છે। ભરૂચ એલસીબી વિભાગમાં કયા પોલીસ કર્મીઓનો આ બાતમીદાર જીગો છે તે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। આઈસર ટ્રકમાં મૂંગા પશુઓ સાથે ટ્રકને જપ્ત કરતી કરજણ પોલીસ, અત્યારે રોવું આવે છે એનો વિચાર્યું, આ કપાતે ત્યારે કેવી રોતે નોંધાવીર ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ પોતાની ગાડી લઈ કામરથી સુરત જઈ રહ્યા હતા ત્યારે કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ભરથાના ટોલ નાકુ પસાર કરી આગળ જતા તેઓની આગળ ચાલતી એક આઈસર ટ્રકમાં ગાય ભેંસો જેવા પશુઓ ભરેલા હોય તેવું જણાયા હતા। તે કાયદેસર કે ગેરકાયદેસર પરિવહન થાય છે તે માટે અગ્નિવીર પ્રાણી કાર્યકર્તા હોય તે બાબતે તપાસ કરવા ટ્રકની ઓવરટેક કરી આગળ લઈ જઈ ઈશારાથી ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં પણ તે ઊભી નહીં રાખતા પૂર ઝડપે ભરૂચ તરફ હંકારી દેતા કરજણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ફોન નહીં લાગતા 100 નંબર પર કોલ કરી વડોદરા કંટ્રોલ રૂમની જાણ કરી હતી, જેથી પોતાની ગાડી ટ્રકની ઓવરટેક કરી ઊભી કરી દેતા ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઉભી રાખી રોંગ સાઈડ વડોદરા તરફ ભાગવાના આઈસરને વાળવા જતા કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં બોમ્બે હોટલ સામે રોડની બાજુમાં ખાડામાં ઉતારી દીધી હતી, જ્યાં થોડી વારમાં કરજણ પોલીસ આવી પહોંચતા જીવદયાના સભ્યો અને પોલીસે ટ્રક બાંધેલી તાડપત્રી ઊંચી કરીને જોતા ટ્રકમાં ઘાસચા રૂપે પાણીની સગવડ વિના ખીચોખીચ ભરી દોરડા વડે મોઢેથી મુશ્કે તાટ બાંધેલી હાલતમાં 19 જેટલી ગાયો અને એક વાછેડું જણાઈ આવતા હતા, જેમાં 5 ગાયો એકબીજા ઉપર પડેલી હાલતમાં હોય આઈસરમાં મરણ ગયાનું જણાય આવ્યું હતું। સદર ગાયોની હેરાફેરી બાબતે ટ્રકના ચાલકની પૂછપરછ કરતા કોઈ પાસ પરમિટ ન હોય અને તેનું નામ કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ રહેવાસી પંજાબનગર વલણ તાલુકા કરજણ જણાવ્યું હતું, તેમજ ગાયો ટ્રકના માલિક સમીરભાઈ મુસાભાઈ પટેલ રહેવાસી સાપા તથા કરજણના હોય કોઈ અજાણા ઈસમને કહેવાતી ડભોઈની આગળ આવેલ પણસોલી કે સિધિયાપુરા ગામથી ભરાવેલ હોય સુરત ખાતે લઈ જવાની હોય તેમ જણાવ્યું હતું।
પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી 300 વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદર આયસરને ખાડામાંથી બહાર કઢાવી કતરખાને લઈ જવાતી ગાયોને કરજણ મિયા ગામ પાંજરાપુર ખાતે છોડવામાં આવી હતી. પણ અમુક એ લોકોના ખબરી હોય છે કેમ અમે ઘણીવાર પોલીસને સાથે નથી રાખતા, એનું કારણ છે અમને એવું નથી કે અમે એટલા કામ કરીએ, અમે અમારું કામગીરી બતાવીએ, અમારે તો પોલીસ અમારી સાથે રહે તો અમને ઉલટી સુરક્ષા મળે. પણ અમુક એ લોકોના ખબરી હોય છે કેમ અમે ઘણીવાર પોલીસને સાથે નથી રાખતા, એનું કારણ છે અમને એવું નથી કે અમે એટલા કામ કરીએ, અમે અમારું કામગીરી બતાવીએ, અમારે તો પોલીસ અમારી સાથે રહે તો અમને ઉલટી સુરક્ષા મળે. પણ અમુક એ લોકોના ખબરી હોય છે કેમ અમે ઘણીવાર પોલીસને સાથે નથી રાખતા, એનું કારણ છે અમને એવું નથી કે અમે એટલા કામ કરીએ, અમે અમારું કામગીરી બતાવીએ, અમારે તો પોલીસ અમારી સાથે રહે તો અમને ઉલટી સુરક્ષા મળે. મને બાતમી હતી કે અમુક પશુઓ કતલખાને જવાના છે, તો અમે બધી વોચમાં જ હતા અને આ જે હાઈવે છે આપણો કરજણનોથી સુરતથી લઈને, તો અમારા ધ્યાનમાં એક ગાડી આવી અને અમને શંકા જતાં અમે ગાડીને ઊભા રાખવાની કોશિશ કરી, તો એ ઊભી નહીં રહી અને અમારા ઉપર ચડાવવાની કોશિશ કરી ગાડી. પછી એને એમ થયું કે નહીં થાય એટલે એ પાછો વળી રહ્યો હતો અને એમાં પાછળ લેતા રિવર્સ લેતા એ ગાડી ખાડામાં પડી ગઈ અને એ ભાગવાની કોશિશ કરતો હતો એ ડ્રાઈવર, જેને અમે પકડી લીધું છે અને એને પોતાનું નામ કમલેશ બતાવ્યું છે, જે અહીંયા ગામનો જ છે વલણનો. અને એને પૂછતા એને કીધું હવે શું છે, તો એમાં જોયું તમે ગાયો હતી અંદર બહુ ખરાબ રીતે નિર્દયથી બાંધી હતી અને 20 ગાયો હતી, જે પછી ખબર પડી. એને કીધું કે ડભોઈથી લઈને સાપા ગામમાં કતલખાને મોકલતા હતા. દેટ મીન્સ કે આ નક્કી થઈ ગયું કે અહીંયા આગળ વલણ છે, સાપા છે, આ બધા ગામોમાં કતલ થાય છે, એકદમ પ્લાનિંગથી થાય છે અને ઘણા એમાં મળેલા છે. પછી એને નામ આપ્યું કે મેં વધારે પૂછતાછ કરી તો એમાં એને કીધું કે આ સમીરનો માલ છે અને એની પાઇલટિંગ કરતો હતો ઇક્રમ. અને આ અમે FIR કરી છે આ લોકોની ખિલાફ કરજણ પોલીસ સ્ટેશનમાં. નર્મદા મૈયા બ્રિજ 10 દિવસમાં ખુલ્લું નહીં મુકાય તો યુથ કોંગ્રેસ દ્વારા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. ભરૂચ અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની બાજુમાં આંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 70 મહિના પૂર્ણ થયા છતાં પણ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં તેનું કોઈ શુભ મુહૂર્ત નથી નીકળતું હોવાના આક્ષેપ સાથે 10 દિવસમાં નર્મદા મૈયા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી ચીમકી આપી કલેક્ટરને લેખિત પત્ર પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક વિકાસના કામો માટે શુભ મુહૂર્ત નીકળતું નથી, તેમાં ખાસ કરીને ભરૂચ અંકલેશ્વરને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય 70 મહિનાથી વધુ સમય ચાલ્યા બાદ પણ નર્મદા મૈયા બ્રિજ હાલ તૈયાર થઈ ગયો હોવા છતાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તેનું શુભ મુહૂર્ત શોધવામાં આવી રહ્યું છે, જેમાં સૌ પ્રથમ રામનવમી અને ત્યારબાદ અખાત્રીજના દિવસો પણ પૂર્ણ થયા. હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિક જામની સમસ્યાઓને કારણે વાહન ચાલકો અને નોકરિયાતો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોરોના કાળમાં પણ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા એમ્બ્યુલન્સો અને અન્ય ઇમરજન્સી વાહનો પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે આગામી 10 દિવસમાં નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર ખુલ્લો મૂકવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા 10 દિવસ વાહન અવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવનાર હોવાની લેખિત ચીમકી ઉચ્ચારતું પત્ર અને માર્ગ મકાન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે, જેના પગલે તંત્ર અને જનપ્રતિનિધિઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર ગોલ્ડન બ્રિજની બાજુમાં જે માં નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે, 2015 થી એ બ્રિજનું કામ શરૂ થયું છે. 30 મહિનાની અંદર એ કામને પૂર્ણ કરવાનું હતું, છતાં પણ આજે 70 મહિના પછી એ કામ પૂર્ણ થયું છે. એક તો એજન્સીએ ભરૂચની જનતાને હેરાન પરેશાન કરી નાખેલી છે, જે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એણે છેલ્લા 70 મહિના સુધી એ કામ લંબાવેલું છે. આ ઓફિસ દ્વારા એની પર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. અને ખાસ કરીને તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રિજની ઉપર કેટલું બધું ભયંકર ટ્રાફિક થાય છે, ભરૂચથી જતા અંકલેશ્વરથી જતા બેવ સાઈડ સવાર અને સાંજે જે લોકો હજારોની સંખ્યામાં નોકરિયાત વર્ગ નોકરીઓ પર જાય છે, જે ધંધા રોજગારી માટે જાય છે, છતાં પણ એ ટ્રાફિકનો એટલો સામનો કરવો પડે છે કે આખો દિવસ લોકો કામ ધંધેથી નોકરી પરથી આવીને એ ટ્રાફિકમાં કંટાળી જાય છે, સમયસર ઘરે પહોંચી શકતા નથી, નોકરી પર જઈ શકતા નથી. આટલી બધી કોરોનાની ભયંકર બીમારીની અંદર પણ લોકોને ઇમરજન્સીની અંદર લઈ જવાના હોય, છતાં પણ આ માર્ગ અને મકાનની ઓફિસ દ્વારા એ બ્રિજને ખુલ્લો મૂકવામાં ન આવેલો, ઇમરજન્સી એમ્બ્યુલન્સોને પણ એ લોકોએ જવા નથી દીધી, ત્યારે એ બ્રિજનું કામ
સંપૂર્ણપણે બે બાજુથી પૂર્ણ થઈ ગયું છે. એક સાઈડ આખી શરૂ થાય એવી તૈયારી થઈ ગઈ છે. ત્યારે મારી આપ સૌ લોકોને મારી વિનંતી છે, કલેક્ટરશ્રીને પણ અને માર્ગ અને મકાનના અધિકારીઓને પણ, અમે લેખિતમાં ગઈકાલે માર્ગ અને મકાનના અધિકારીઓને, કાર્યપાલક ઇજનેરશ્રીને અમે લોકોએ લેખિતમાં આવેદન આપેલું છે કે 10 દિવસની અંદર આ બ્રિજને શરૂ કરવામાં નહીં આવે તો 10 દિવસ પછી યુવક કોંગ્રેસ દ્વારા એ બ્રિજ ભરૂચ જિલ્લાની પ્રજાને હિત માટે બેવ સાઈડથી ખુલ્લો મૂકવા માટે યુવક કોંગ્રેસ મેદાનમાં આવશે. અને જે કંઈ પણ યુવક કોંગ્રેસના કાર્યકરો હોય, કોંગ્રેસના કાર્યકરો હોય કે અમારી સાથે જે ભરૂચ અંકલેશ્વરની જનતા જોડાશે, એને કંઈ પણ તકલીફ કે હાનિ પહોંચશે એની સંપૂર્ણ જવાબદારી આ માર્ગ અને મકાન વિભાગની રહેશે. ફરી હું એવું કહેવા માંગુ છું કે 10 દિવસની અંદર એ બ્રિજને શરૂ કરી દેવો જોઈએ. નહીં કરવામાં આવે તો યુવક કોંગ્રેસ ચોક્કસ ભરૂચની જનતા માટે એ બ્રિજ ખુલ્લો મૂકવા માટે તૈયાર છે. ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે ડાંગના આંતરિયાળ વિસ્તારમાં જીવન જોડાતી વસ્તુઓનું વિતરણ કરી માનવતા મહેકાવી. ગુજરાતી ફિલ્મ જગતની ખ્યાતનામ અભિનેત્રી ખુશી શાહે તેમના સખી મંડળ સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગરીબ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચી માનવતા મહેકાવી હતી. અભિનેત્રીએ પોતાના બ્રાન્ડેડ કપડાં વેચીને તેમાંથી જે કંઈ પણ આવક હતી, લગભગ 4 લાખ કરતા વધુ રૂપિયાની વસ્તુઓ જે લોકોની જીવન જરૂરિયાતમાં ઉપયોગી બને તેવી વસ્તુઓનું વિતરણ કર્યું. કપડાં, અનાજ કીટ, રેઇનકોટ, ચંપલ સહિત અલગ અલગ જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને આપી. ખુશી શાહે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકો નિખાલસ હોય છે. તેઓ કપરી પરિસ્થિતિમાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારતા હોય છે, પરંતુ તેઓના ચહેરા ઉપર હંમેશા સ્મિત હોય છે. અભિનેત્રી ખુશી શાહ પોતાનું એનજીઓ ખોલવા માંગતી હતી, પરંતુ તે શક્ય ન હતું. પરંતુ બીજા લોકોથી ઇન્સ્પાયર થઈ પોતાના નામની જેમ અન્ય લોકોમાં ખુશી ફેલાવવાનું કામ કર્યું છે. આ કીટ વિતરણને લઈને ડાંગના લોકોએ ખુશી શાહનો ખૂબ ખૂબ આભાર માની તેમને આશીર્વાદ પણ આપ્યા. આ કીટ વિતરણના કાર્યક્રમમાં માલેગાંવ સંતોષબા ધોળકિયા વિદ્યા મંદિરના પીપી સ્વામી અને સુરત એઆરકે ગ્રુપના બાબુકાકા પણ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, હું છું ખુશી શાહ અને હું અત્યારે આવી છું ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લાના ઘણા ઘણા નાના વિલેજોનું મેં મુલાકાત લીધી. નાનું ઇનિશિયેટિવ મેં વિચાર્યું હતું, નાનપણથી જ મારું સપનું હતું કે હું એનજીઓ ખોલું. એનજીઓ તો હું નથી ખોલી શકતી, બટ મને એવું લાગે છે કે પણ જેમ સલમાન ખાને કીધું હતું ને, થેન્ક યુ નહીં કહું પણ 3 લોકોની હેલ્પ કરો, એમ મેં વિચાર્યું કે કંઈક સારું કરીએ. તો મારા ફ્રેન્ડ્સે બધાએ મળીને મને કીધું કે આપણ ખુશી કે કપડે ચાલુ કરીએ. એટલે મેં મારા બધા જેટલા બ્રાન્ડેડ કપડાં હતા એ ઓછાથી ઓછા ભાવમાં વેચીને એને સેલ કર્યા અને એના જે પણ પૈસા જમા થયા ઉપરાંત એટલા ડબલ, એટલે કે 4 લાખ જેવા જમા થયા, એટલા ઉપર મેં ડબલ એડ કરીને ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને વેચ્યા. મને બહુ જ મજા આવી, બહુ જ ખુશી થઈ. એ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો મને સારી રીતના, કેમકે ઘણીવાર મેં આવું કર્યું છે ને, લોકો તૂટી પડે છે, પણ અહીંયાના લોકો એટલા વ્યવસ્થિત હતા કે એમને કોઈ કોઈને નહીં પણ અગર મળે ને તો પણ એ લોકોએ આવું ફેસ પરથી એમને બતાવ્યું નહીં. એ લોકો એટલા હેપી હતા અને અહીંયા બહુ દૂર દૂર સુધી કંઈ મળતું નથી. હું છેક અંદર સુધી ગઈને મેં જોયું કે અહીંયાના લોકો કેવી રીતના સફર કરે છે, આઈ ડોન્ટ નો. તો હું બધાને જ કહેવા માંગીશ, રિક્વેસ્ટ કરીશ કે અગર તમારાથી કંઈ થતું હોય તો 1 રૂપિયો પણ નહીં, તમારી 1 રૂપિયો પણ બહુ મેટર કરે છે. જેમ મેં મારા ખુશી કે કપડેમાં કીધું છે કે આપકા 1 રૂપિયા ભી મેરે લિયે બહોત મેટર કરતા હે, તો વો સબકા સાથ મિલા હે. હું સ્પેશિયલ થેન્ક યુ કહેવા માંગીશ લવદીપ અને શ્રેયાને, કેમકે એ લોકોએ સૌથી હાઈએસ્ટ અમારા કપડાં લીધા છે. અને મારી ટીમ ઓફકોર્સ ઋષાલી, કીર્તિ, જલ્પા દીદી, આરતી, બધાને જ થેન્ક યુ કહીશ, કેમકે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે અને આ નાનું પગલું ભર્યું છે. હું પ્રે કરીશ કે ભગવાન મને એટલી શક્તિ આપે. લક્ષ્મીમાંને હું બહુ માનું છું, એટલે જ મેં આજે ફ્રાઈડે રાખો કે બધાને વિતરણ કરું. અને મને બહુ જ મજા આવી, 200 કીટ જેવી અમે અત્યાર સુધી વેચી છે, હજી અમે આગળના ગામમાં ટ્રાવેલ કરી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ ઈચ એન્ડ એવરી વન, તમારી પ્રેયર્સ મારા માટે બહુ જ જરૂરી છે. તમે પણ, હું કહીશ કે 100માંથી 10 જણ પણ આવું અગર ચાલુ કરશે તો કદાચ ઘણા બધા લોકોને મદદ મળશે, કેમકે મેં જોયું કે અહીંયાના લોકોના પગમાં ચપ્પલ પણ નથી. એટલે મેં અનાજ, રેઇનકોટ, ચપ્પલ અને બધું જ વિતરણ કર્યું છે. ભરૂચના વોર્ડ નંબર 5માં આવેલ સ્લમ વિસ્તાર ગુલાબીના ટેકરા પર પાણીની સુવિધા કરવામાં આવતા લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં કસક સ્થિત આવેલ સ્લમ વિસ્તાર ગુલબીના ટેકરા પર વર્ષોથી પાણીની સમસ્યા હતી અને લોકડાઉનને પગલે બોરવેલ તેમજ પાણીની પાઇપલાઇનની મંજૂરીનું કામ અટકતું હતું. લોકડાઉન ખુલતા સ્થાનિક નગરસેવકોએ આ કાર્યમાં રસ લઈ કામગીરી પૂર્ણ કરી હતી. ગુલબીના ટેકરા પરની વર્ષો જૂની પાણીની સમસ્યાઓનો અંત આવતા આજ રોજ તારીખ 12 ના રોજ
સાંજે 4 કલાકે ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, વોટર વર્કસના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, એન્જિનિયર વિશ્વજીત રાઠોડ તેમજ સ્થાનિક નગરસેવક નીનાબેન યાદવ સહિત સ્થાનિક આગેવાનોએ હસ્તે બોરવેલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા ની અંદર કોરોના કાળને લીધે ઘણા કામો પેન્ડિંગ હતા અને ઘણા કામો કોરોનાની મહામારીને લીધે અટકી રહેલા. એ કામના એક ભાગરૂપે આજે વોર્ડ નંબર 5 ની અંદર જે ગુલબીના ટેકરો વોર્ડ નંબર 5માં ખૂબ જ સ્લમ વિસ્તાર આવેલો છે ત્યાં પાણીની ઘણા સમયથી સમસ્યાઓ હતી, એનું આજરોજ સુખદ ભરૂચ ધારાસભ્યની હાજરીમાં સુખદ નિરાકરણ લાવેલું છે અને અહીંના લોકોને આ પાણી વ્યવસ્થિત મળી રહે એના આધારે આજરોજ આ ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વગઈ ખાતે આવેલા બોટનિકલ ગાર્ડન સ્થાનિકો માટે ખુલ્લું મુકાયું. કોરોના મહામારીને લઈ વધુ સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા, જેના કારણે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વગઈ નજીક આવેલ બોટનિકલ ગાર્ડન પર પણ તંત્ર દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જેને લઈને લોકડાઉન રહેલા બોટનિકલ ગાર્ડન સહિત જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓએ વીલા મોડે ફરવાનો વારો આવ્યો હતો. પણ હાલ સરકાર દ્વારા આપેલી છૂટછાટ મુજબ સ્થાનિક તંત્રએ ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસી આવતા સહેલાણીઓના હિતને ધ્યાને રાખી વઘઈ નજીક આવેલા બોટનિકલ ગાર્ડનને સ્થાનિક તંત્ર દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરીને ખુલ્લું કરવાની પરવાનગી મળતા બોટનિકલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેને લઈ સહેલાણીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે હાલ ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને પગલે તકેદારીના ભાગરૂપે બોટનિકલ ગાર્ડન જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સની લક્ષ્મણ રેખાનું પાલન કરવા માટે દક્ષિણ ડાંગ વન વિભાગના DFO નીલેશ પંડ્યા દ્વારા જણાવાયું હતું. કરજણના ગણપતપુરા ગામની મહિલાની ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં આજ પ્રસૂતિ કરાવી. કરજણના ગણપતપુરા ગામની મહિલાને 108 એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા 108માં જ ડિલિવરી કરાવી. 108ના કર્મચારી દ્વારા માતા પુત્રનો જીવ બચાવ્યો. કરજણના ગણપતપુરા ગામના સાવિત્રીબેનને ડિલિવરીનો દુખાવો પડતા 108ને ફોન કર્યો હતો. 108 કરજણ દ્વારા ગણપતપુરાથી સુમિત્રાબેનને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જતા વેરામડી ગામના પાટિયા પાસે એમ્બ્યુલન્સમાં જ વધારે દુખાવો થતા 108માં ડિલિવરી કરાવી. બાળક અને માતાનો જીવ બચાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર કરજણ ખાતે લઈ જવાયા. આજરોજ એક ગણપતપુરા ગામનો ડિલિવરીનો કેસ મળ્યો હતો. અમે સીન ઉપર પહોંચ્યા અને સીન પરથી માતાને લઈને ડિલિવરી માટે કરજણ સરકારી દવાખાને જતા હતા. વેમાડી ગામના પાટિયા પાસે માતાને વધારે ડિલિવરીનો દુખાવો પડતો, એમ્બ્યુલન્સની અંદર ડિલિવરી કરાવી હતી અને બાળક રડતો નહોતો. બાળકને સાથેના દબાણ અને શ્વાસ આપીને બાળકને રડાવ્યો હતો. આ રીતે માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ભરૂચમાં ચેસિયા સંસ્થા દ્વારા સાલેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું. જેસીઆઈ ભરૂચ દ્વારા 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન શ્રવણ વિદ્યાધામ શ્રવણ ચોકડી ભરૂચ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક ચેકઅપ, જનરલ સર્જન તથા ફિઝિશિયન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં બ્લડ પ્રેશર તપાસ, રેડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન ECG વગેરે તેમજ બહેનો માટે બ્રેસ્ટ એનાલિસિસ, સ્ત્રી રોગો તપાસ, માસિકને લગતી કોઈ પણ તકલીફ, પેટમાં દુખાવો રહેતો હોય, સફેદ પાણી પડતું હોય, ખંજવાળાવી, PAP, સ્મેર ટેસ્ટ, નિસંતાનપણાનું માર્ગદર્શન વગેરેની તપાસ કરી હતી. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં JCI દ્વારા લાભ લેનાર લોકોને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.